जय माता जी पप्पा। जय माता जी बेटा। अरे चलो पप्पा, हूँ जाऊँ छू अपनी साइड ऊपर। सारू जा बेटा, अने केटले पहुंचियो आपनू काम? बस पप्पा, अर्धे पहुंचवा आव्यू छे। सारू सारू, कई वांधो नहीं, जा बेटा। ओके पप्पा, चलो बाय। दीकरो जवान थई गयो छे, हवे आना माटे छोकरी गोतवी पड़शे। हूँ आजे ज मारा दोस्तोने जईने वात करू। ભાઈ, હમણાં તો પૈસાની બહુ તકલીફ પડે છે, શું કરું? પહેલા તો આપણને કેવા ઓર્ડરો મળતા, કિડનેપના, મર્ડરના, અને અત્યારે તો સાવ બંધ જ થઈ ગયું છે। જો આવી રીતે રહ્યું તો આગળ આપણે શું કરીશું? જો સાંભળો, એવું જરૂરી થોડી છે કે કોઈ આપણને ઓર્ડર આપે તો જ આપણું કામ થાય, આપણે જાતે પણ કામ કરી શકીએ ને। એટલે ભાઈ, હું કઈ સમજો નહીં। જો સાંભળો, આ એકદમ સુમસામ રસ્તો છે અને અહીંયાથી વધારે કોઈ આવતું જતું પણ નથી, તો કોઈ એકલું માણસ અહીંયાથી નીકળે તો આપણે એને લૂંટી લઈએ તો? વાહ ભાઈ વાહ, તમારી આઈડિયા તો જોરદાર છે। સારું, તમે લોકો જાઓ અને પોતપોતાની જગ્યા લઈને સંતાઈ જાઓ, જો કોઈ એકલું આવતું દેખાય તો ઈશારો કરી દેજો, જાઓ ફટાફટ જાઓ। અરે ભાઈ, લાગે છે કે કોઈ આવે છે, તૈયાર રહેજો। અરે કોણ છો તમે લોકો અને શું કામ મારો રસ્તો રોકો છો? જો બચ્ચો, તારા ખિચામાં જે પણ કોઈ છે અમને આપી દે ચૂપચાપ। એટલે તમે લૂંટારા છો એમ? જો મને અહીંયાથી ચૂપચાપ જવા દો, નહીં તો હું તમારા ઉપર પોલીસ કેસ કરી નાખીશ। તું અમારા ઉપર કેસ કરીશ એમ? અમે તને અહીંયાથી જીવતો જવા દઈશું ત્યારે તું અમારા ઉપર કેસ કરીશ ને? એ આ એમ નહી માને, આને પકડી લો અને ગાડી લો, આના ખિજામાં જે કઈ પણ હોય પછી આને હું પૂરો જ કરી નાખું। નહીં, છોડી દો મને પ્લીઝ, કોઈ બચાવો બચાવો। અરે ઓય લુખાઓ, અરે ઓય કોણ છે તું? નામ છે મારું અશ્વિન ઝાલા, દુનિયા કહે છે જેને અસુડો, અને મને ના છંછોડો એમ જ તમારી ભલાઈ છે, નહીં તો હું પણ છું એક માફિયા, ભાગી નાખીશ તમારા ટાંડિયા। ભલે અમે હોય તું માફિયા, પણ અમે છીએ મર્જના ફાડિયા। અરે ઓય, તમે લોકો શું જોઈ રહ્યા છો? તોડી નાખો ના ટાંડિયા। તમારો ખૂબ ખૂબ આભાર, આજે તમે મારો જીવ બચાવ્યો છે। અરે કઈ વાંધો નહીં, પણ ફરી વાર ક્યારે આ રસ્તે નીકળો તો ધ્યાન રાખજો। ચલો હું જાઉં છું। અરે સાંભળો છો, જો તમે આ બાજુથી જતા હોય તો ચલો ને તમને મૂકી દઉં। હા સારું ચલો, આમ પણ આજે મારે એક જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જવાનું છે, તો મોડું થાય છે। શેનું ઇન્ટરવ્યુ? એટલે તમે કોઈ નોકરીની તલાશમાં છો? હા।
કેટલા સુધી પગાર પોસાશે તમને? 10-15 હજાર સુધીની નોકરી મળી જાય તો આપણા માટે બહુ જ છે. જો આજે તમે મારો જીવ બચાવ્યો છે તો હું એના બદલામાં તમને મારી સાથે નોકરી રાખવા માંગુ છું અને એનો પગાર હું તમને 20,000 રૂપિયા આપીશ. બોલો શું કહેવું છે તમારે? હે, શું વાત કરો છો? સાચું, હું તૈયાર છું. સારું, ચલો મારી સાથે. આજે તમે બધું કામ જોઈ લો અને કાલથી ટાઈમસર આવી જજો. હા સારું, ચલો. અશ્વિન, આ છે મારી ઓફિસ અને અહીંયા મારી સાઈડ નું કામ ચાલે છે. ચાલ તને બતાવું. જો અશ્વિન, તારે અહીંયા કોઈ મહેનત વાળું કામ નથી કરવાનું. અહીંયા કારીગરને કઈ પણ વસ્તુની જરૂર પડે, કોઈ માલ સામાન ખૂટતો હોય અને એનું ધ્યાન રાખવાનું છે, પછી તારે બધું લખીને મને આપી દેવા. વાહ, તમારું કામ મને ખૂબ જ ગમ્યું. હું કાલથી આવી જઈશ, ઓકે? હા સારું, કઈ વાંધો નહીં. વાહ, હું નોકરી માટે રોજ ભગવાનને પ્રાર્થના કરતો હતો અને આજે મને મસ્ત નોકરી મળી ગઈ. તો ચલો પહેલા મંદિરે જઈને દર્શન કરી આવો. હે મારી માં, હું આજે તારા દ્વારા એક જ પ્રાર્થના કરવા આવી છું કે માં, મારી લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ છે એટલે મારા પપ્પા મારા માટે છોકરો શોધી રહ્યા છે. તો માં, હું આજે તમને એક જ વિનંતી કરું છું કે જે કોઈ પણ છોકરો મારી લાઈફમાં આવે એ પૈસા ટકે અમીર નહીં હોય તો પણ ચાલશે, બસ ખાલી એ મને સાચા દિલથી પ્રેમ કરતો હોવો જોઈએ. તો માં, હું આજે તમને દુઆ કરું છું, તમે અમારી દુઆ કબૂલ કરજો. નજર માડી, નજર માડી, તું હસીને દલમાં ગઈ વસી, જાનો ગઈ વસી, તને મને થયો પ્યાર, હો તને મને થયો પ્યાર, દિલે કર્યો ઈકરાર, વેડાને યાદ તું રાખજે. વાહ માં વાહ, નોકરી તો આપી પણ એની સાથે સાથે છોકરી પણ આપી દીધી કે શું? છોકરી લાગે છે તો સારી. માં, જો આની જોડે મેળ પડતો હોય તો પડાઈ દેજો પ્લીઝ. વાહ માં વાહ, હજુ તો મેં તારી પાસે પ્રાર્થના જ કરી છે અને તમે સાંભળી લીધી. શું માં, લાગે છે તમે આ જ છોકરો ને મારા માટે અહીંયા મોકલ્યો છે. હવે તો મારો લાઈફ પાર્ટનર આ જ છોકરો બનશે, આ જ છોકરો બનશે. અરે કેમ છે રમતુજી? અરે દશરથભાઈ, તમે આવો આવો બેસો, મને કીધું હતું તો હું આવી જ રીતે તમને મળવા આવો. અરે ના ના, મારે એક કામ હતું એટલે સામેથી જ આવવું પડ્યું. બોલ બોલ, શું કામ હતું? જો, આપણે બંને એક સારા મિત્ર તો છીએ, પણ મેં વિચાર્યું છે કે આપણી આ મિત્રતા રિશ્તેદારીમાં બદલી દઈએ તો. એ શું વાત કરે છે? સાચું, હું ઘણા સમયથી મારી દીકરી માટે કોઈ સારો છોકરો શોધતો હતો અને જો તારા જેવા બિલ્ડરના છોકરા સાથે મારી દીકરીના લગ્ન થાય તો એનાથી વધુ ખુશીની વાત મારા માટે શું હોઈ શકે? મને મંજૂર છે. વાહ, તો હું કાલે જ મારા દીકરાને લઈને આવીશ અને જો એકબીજાને ગમાડી લે પછી આપણે સગાઈનું ગોઠવી દઈએ. હા હા, કંઈ વાંધો નહીં, કાલે તું તારા દીકરાને લઈને આવી જા. હા તો સારું, ચલો હું રજા લઉં. હા ઓકે, સારું ભાઈ, આવજો. Thank you.
થેન્ક યુ સો મચ માં, આજે તમારી દયાથી મારી દીકરીના સંબંધ એક સારા ઘરમાં જોડાવા જઈ રહ્યો છે. પપ્પા. અરે દીકરી આવી ગઈ, તું બેસ બેસ, આજે મારે તને એક ખુશીની વાત કહેવી છે. પપ્પા પહેલા તમે મારી વાત સાંભળો, મારે તમને એક વાત કહેવી છે. હા સારું, પહેલા તું કહી દે. પપ્પા તમે ઘણા સમયથી મારા માટે છોકરો શોધી રહ્યા છો ને, તો સમજી લો એ છોકરો મને મળી ગયો છે. શું એટલે હું કઈ સમજો નહીં. પપ્પા હું આજે મંદિરે ભગવાન પાસે પ્રાર્થના કરવા ગઈ હતી કે કોઈ સારો છોકરો મારી લાઈફમાં આવી જાય, અને જેવી જો પ્રાર્થના કરીને પાછી ફરી એવો જ એ છોકરો મારી સામે આવી ગયો, અને એને જોઈને મને એવું લાગ્યું કે ભગવાને આ છોકરો મારા માટે જ મોકલ્યો છે, એટલે હું ત્યાંથી સીધી તમારી પાસે આવી ગઈ આ વાત કરવા. જો દીકરી તી મને આ વાતને એક કલાક પહેલા કીધી હોત તો હું તારા લગ્ન છોકરા સાથે કરાવવાનું વિચારતો હતો, પણ હવે કોઈ કાળે શક્ય નથી. શું પણ પપ્પા કેમ? દીકરી થોડી વાર પહેલા જ મારો દોસ્ત એના દીકરાની વાત લઈને અહીંયા આવ્યો હતો. જેવો તેવો માણસ નથી, શહેરના મોટામાં મોટો બિલ્ડર છે, ત્યાં કોઈ વાતની કમી નહીં પડે, એટલે જ એને હા પાડી દીધી છે. પણ પપ્પા મારું મન તો એ છોકરામાં આવી ગયું છે. જો દીકરી તારી પપ્પાની ઇજ્જતનો સવાલ છે, અને જો હું એને ના પાડીશ તો મારી દોસ્તીને તૂટી જશે, અને હું એને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તું પણ માની જા. અરે પપ્પા તમે આ શું કરી રહ્યા છો, હું આ સંબંધથી રાજી છું બસ. વાહ એમ તો મારી દીકરી સમજદાર છે. હો સારું, તો દીકરી કાલે છોકરા વાળા આવે છે, પહેલા તૈયાર થઈ જજે. હા સારું પપ્પા. સારું તો જા ઘરમાં. પપ્પા હું સાઈડ ઉપર જઈને આવું. હો અરે કાલે તને કીધું તો તું ખરા કે કાલે આપણે છોકરી જોવા જવાનું છે, તો સાઈડ પર શું કામ જાય છે? અરે પપ્પા હજુ તો આપણે 11 વાગે જવાનું છે, ત્યાં સુધી હું સાઈડ ઉપર ઓટો મારીને આવતો રહીશ. હા સારું, જા ફટાફટ પાછો આવજે. ઓકે પપ્પા. અત્યારે કોઈ વસ્તુની જરૂર નથી. જો અશ્વિન બધો માલ સામાન કમ્પ્લીટ હોય તો તારે અહીંયા ધ્યાન રાખવાની જરૂર નથી. ચાલ મારી સાથે, આજે મારે એક જગ્યાએ છોકરી જોવા જવાનું છે, તો તું પણ જોઈ લે છોકરી મારા લાયક છે કે. ઓહો શું વાત છે, સારું તો ચલો જઈએ. અરે આઈ ગયા દીકરા, અને આ કોણ છે? પપ્પા આ આપણી સાઈડ ઉપર કામ કરે છે અને મારો ખાસ મિત્ર છે. ઓહ એવું છે, સારું તો ચલો મોડું થાય છે. હા ચલો પપ્પા. અરે આવી ગયા, તમે આવો આવો બેસો. જય માતાજી. દીકરી ફટાફટ પાણી લઈને આવતો.
જે મને મંદિરમાં મળી હતી, એટલે અરવિંદભાઈ આ છોકરીને જોવા આવ્યા છે એમ? અરે આ તો એ જ છોકરો છે જે મને મંદિરે મળ્યો હતો. આ અહીંયા શું કરે છે? કદાચ આ છોકરો તો નહીં હોય ને? જો દીકરા આ છે મારી દીકરી, જાઓ તમે અંદર જઈને એકબીજા સાથે વાત કરી લો, પછી અને આગળ વાત વધારીએ. એટલે આ છોકરો છે. શું નામ છે તમારું? સીનુ. નાઇસ નેમ. અને મારું નામ અરવિંદ છે. સાર. જો તમે તો મને ખૂબ જ પસંદ આવ્યા. શું હું તમને પસંદ આવ્યો? અરે શું થયું, હા કે ના? હા. સારું, અને વધારે વાત નહીં કરી શકું, ચલો જઈએ બહાર. હા. શું થયું દીકરી, છોકરો પસંદ આવ્યો કે નહીં? હા. અને દીકરા તને? હા. સારું, તો આપણે હવે વધારે મોડું નથી કરવું, કાલે એક મારે કામ છે, હું એ પતાવી દઉં, પછી આપણે પ્રમ દિવસે સગાઈનું ગોઠવી દઈએ. હા હા, કેમ નહીં, દીકરા દીકરી રાજી છે તો હવે રાખોની જોવાની, કરી દઈએ પ્રમ દિવસે સગાઈ. સારું, તો ચલો અમે હવે રજા લઈએ. હા ભલે ભલે. અશ્વિન, કેવી લાગી તને આ છોકરી? છોકરી તો બહુ જ સારી છે હો. અને અરવિંદભાઈ, અત્યારે કે આપણે સાઈડ ઉપર જવાનું છે? ના, ટાઈમ તો થઈ ગયો છે, અને ત્યાં જઈને શું કરશું? ચલ હવે કાલે જઈશું. સારું, તો મારું ઘર અહીંયા નજીકમાં છે તો હું જઉં છું, કાલે વહેલો આવી જઈશો. અરે ચલ અમે મૂકી જઈએ તારા ઘરે. ના ના, તમારે ગાડી લઈને ફરી ફરીને આવવું પડશે, એના કરતા હું અહીંયા શોર્ટકટમાંથી જતો રહીશ. ઓ એવું છે, સારું કઈ વાંધો નહીં, જા. ઓકે બાય. આખડી રડે ને કાળ જો બડે, યે તો જને ગાવા ગયા ને ખબર પડે, જુદા પડ્યા પછી મળે કે ન મળે, યે તો જને દિલ દીધું એને ખબર પડે, યે તો જને ગાવા ગયા ને ખબર પડે. શું અશ્વિન, ગુડ મોર્નિંગ. શું થયું અને ક્યાં ખોવાયેલો છે? અરે અરવિંદભાઈ, તમે? શું થયું અને કેમ આજે તારું મોઢું સાવ પડેલું છે, કઈ ટેન્શન છે? અરે ના ના, એવું કઈ નથી, બસ થોડી તબિયત ખરાબ હોય એવું લાગે છે. શું તબિયત ખરાબ છે? તો આરામ કર, શું કામ આવ્યો સાઈડ ઉપર? ના અરવિંદભાઈ, ચાલશે, કઈ એટલી બધી ખરાબ નથી. અરે તારી શકલ જોઈને તો લાગે છે કે કઈક થયું છે, જા જઈને આરામ કર. અરે મને પણ કઈ નથી થયું. શું તું આ તારા દોસ્તની વાત નહીં માને? સારું સારું, કઈ વાંધો નહીં, ચલો તો હું જાઉં છું. અને હા, તને તો ખબર જ છે કાલે મારી સગાઈ છે, તો તારે તો આવવાનું જ છે. હા ચોક્કસ. એક નજર મળી એ ખુદાને ના ગમે, એક નજર. હે મારી માં, તમે શું કામ મારી એ છોકરી સાથે મુલાકાત કરાવી? કરાઈ તો કરાઈ, પણ કેવા સંજોગોમાં કરાઈ. એ છોકરીને મેં પહેલી વાર જોઈ ત્યારે જ એ મારા દિલમાં વસી ગઈ હતી, અને મેં તમારી પાસે માંગી પણ લીધું હતું કે આ છોકરી સાથે મારો મેળ પડાવજો. પણ માં કઈ વાંધો નહીં, અમારા કે એવા નસીબ કે જે કઈ પણ અમે તમારી જોડે માંગીએ એ મળી જ જાય. હો એની ખુશી માટે અમે એને ભૂલ. લઈ ગયા ઓરે મારા કુદરત, તને આવી નજર ગયા, બીજા હારે ભાડી મારા હૈયા બળી ગયા, તને આજ ભાડી મારા હૈયા બળી ગયા, મને છોડીને સુન્યાલ થઈ ગયા, મયંક ને છોડી. અરે એક મિનિટ ઉભા રહો, શું તમે મને પ્રેમ કરો છો?
હા કરું તો છું, પણ હવે આનો શું મતલબ? સાચું કહું ને તો મેં તમને જ્યારે પહેલી વાર જોયા હતા ને ત્યારથી તમે મારા દિલમાં વસી ગયા હતા. શું તે ભગવાનની સામે આવું કીધું તેમ? તો ગઈકાલે કેમ હા પાડી? આ બધું મેં મારા પપ્પાના કહેવાથી જ કર્યું છે, અને મારા પપ્પાએ મને નાનપણથી બહુ લાડકોટથી ઉછેરીને મોટી કરી છે, એટલે હું એમને ના ના પાડી શકું અને મારે હા પાડવી પડે. વાહ, ખરેખર તું ખૂબ જ સમજદાર છે કે તારા પપ્પાની વાત તે પ્રેમથી માની લીધી, અને આજે તારી આ વાત સાંભળીને મને પણ ઘણી ખુશી થઈ. અને હા, આવતીકાલે જે છોકરા સાથે તારી સગાઈ થવાની છે ને, એ છોકરો બહુ જ સારો છે અને તને જીવનમાં ક્યારેય દુઃખી નહીં થવા દે, એટલે તું હવે તારી જરાય ચિંતા ના કરતી. હા સારું, કઈ વાંધો નહીં. સારું તો ચાલ, હું જાઉં છું ઘરે, અને હા કાલે વહેલી તૈયાર થઈ જજે, હું પણ આવવાનો છું સગાઈમાં. હા સારું, કઈ વાંધો નહીં, ચાલો તે મળીએ કાલે. ઓકે બાય. અરે મહારાજ આવી ગયા, તમે આવો આવો બેસો. હા આવી ગયા, જો મહેમાન, આવો આવો બેસો. સગાઈ ને મુહૂર્ત થઈ ગયો તો કરીએ શરૂ? હા હા કેમ નહીં, સીનું બાર આવતો. ચાલો દીકરા દીકરી ને એકબીજાને બંધીને વિંટી પહેર. સગાઈ તો એના જ જોડે કરાય જે આપણને ગમતું હોય, અને હા તમને ગમે છે ને? અરે દીકરા શું છે આ બધું? જો વડીલ, તમારી દીકરી આ બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે, આ બંનેનો જીવ એકબીજામાં વસી ગયો છે. અરે દીકરા તું આ શું બોલી રહ્યો છે? જો પપ્પા, આજે તમારો દીકરો તમારી સામે જીવતો ઉભો છે ને, એનું કારણ ફક્ત આ જ છે. 3 દિવસ પહેલા ગુંડાએ મારા ઉપર હુમલો કર્યો હતો, ત્યારે મને આમને આવીને બચાવ્યો. તેમ જેમ તમે તમારો દીકરો મને માને છે ને, એમ આજથી તમે આને દીકરો માનજો, કેમ કે આજથી હું અને મારો ભાઈ. વાહ દીકરા વાહ, કોઈનું ઋણ ચૂકવવું એ તારાથી જ શીખે. અને હા રમતુજી, તમારી છોકરી જો આ છોકરાને પ્રેમ કરતી હોય તો કરાવી દઈએ બંનેની સગાઈ. તારી દીકરી ઉપર કોઈ દુઃખ નહીં આવે એની ગેરંટી હું લઉં છું, અને આજથી હું આને મારો દીકરો માનું છું. જો તમને લોકોને કોઈ વાંધો ના હોય તો મને શું વાંધો પડવાનો? દીકરી પહેરાવી દે વિનંતી. લે ભાઈ તું પણ પહેરાવી દે. ભાઈ પણ હજુ મને એક વાત ના સમજાય, તમને કઈ રીતે ખબર પડી કે અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ? જો ભાઈ, ગઈકાલે તારો મૂડ ઓફ હતો ને, ત્યારે મને લાગ્યું આને કઈક થયું છે, અને મેં ઘરે જવાનું કીધું ને, ત્યારે હું તારો પીછો કરતો કરતો ઠેસ મંદિર સુધી આવ્યો, અને મંદિરમાં તને અને આમને જોયા, પછી ગાર્ડનમાં તમારા બંનેની વાત સાંભળી, એટલે મેં વિચારી લીધું કે સગાઈ તો આમના બંનેની જ થશે. વાહ મારા ભાઈ વાહ, જબરા ખેલાડી નીકળ્યા તમે તો. સારું ચલ, હવે મોડું ના કર, પહેરાવી દે વિનંતી. હોય જો પ્રેમ સાચો, આવે એમાં દુખ લાખો, પણ વિશ્વાસ રાખો દૂર તો એ નથી જાતો. હોય જો પ્રેમ સાચો, આવે એમાં દુખ લાખો, પણ વિશ્વાસ રાખો દૂર તો એ નથી જાતો. હો ખુદા તારો માનો યા બાર મળ્યો પાછો મારો રે પ્યાર, ખુદા તારો માનો યા બાર મળ્યો પાછો મારો રે પ્યાર.